હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકા સ્કૂપમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ કાચા કેળાના કોફતા. કેળાનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે. આ કાચા કેળાના કોફતા ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટા લાગે છે અને બનાવવા પણ એકદમ સહેલા છે. તો આ ટેસ્ટી કાચા કેળાના કોફતા કેવી રીતે બનાવવા તે જોઈએ. કાચા કેળાના કોફતા બનાવવા માટે મેં અહીંયા આ રીતના ચાર કાચા કેળા લીધા છે. આ રીતના જે કડક આવે એ રીતના મેં લીધા છે અને બે બાજુથી મેં આ ભાગ છે એ કાઢી લીધો છે. તો હવે કેળાને બાફી લઈશું. તો કેળાને કૂકરની અંદર બાફી લઈશું. અડધો કલાક જેટલું પાણી એડ કરીશું. કેળાને બફાવવામાં સમય ઓછો લાગશે એટલે થોડું પાણી હોય તો પણ બફાઈ જશે. અને જો તમારે કેળાના નાના ટુકડા કરવા હોય, આના બે ભાગ કરવા હોય, તો તમે કરીને એવી રીતે પણ બાફી શકો. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. હવે આપણે એક જ વિસલ થવા દઈશું. કેળા બફાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા બે ચમચી કોપરાનું છીણ લીધું છે. 7-8 કળી લસણ લઈ લીધી છે. 1 આદુનો ટુકડો, 4 મરચી અને 2 ટમેટા લીધા છે આ રીતના કાપેલા. હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે બાઉલમાં કાઢી લઈશું. કેળા બફાઈ ગયા છે, હવે કાઢી લઈશું. હવે કેળામાંથી છાલ કાઢી લઈશું. આ રીતે ગરમ છે કેળા. છાલ બધી કાઢી લીધી છે. હવે કેળાને મેશ કરી લઈશું ચમચીની મદદથી, કેમ કે કેળા ગરમ છે એટલે ચમચીની મદદથી મેશ કરશું. કેળા મેશ થઈ ગયા છે. હવે આપણે એમાં મરચાં એડ કરીશું. તો મેં અહીંયા બે મરચાંને આ રીતે ઝીણા સમારીને લીધા છે, એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલા ધાણા એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. બાફેલા કેળા સાથે બધા મસાલાને મિક્સ કરી લઈશું આ રીતે. મસાલા મિક્સ થઈ ગયા છે. હવે કોફતા ફાટે નહીં તળતા સમયે, એટલા માટે આપણે બેસન એડ કરીશું આમાં. તો 4 ચમચી બેસન એડ કરીશું એટલે કોફતા એકદમ સરસ બને અને તળતી વખતે ફાટે પણ નહીં. બેસનને પણ આ રીતે મિક્સ કરી લઈશું. આમાં બેસન એડ કરવાથી કોફતાનો સ્વાદ એકદમ સરસ આવે છે. ચણાનો લોટ પણ મિક્સ થઈ ગયો છે. હવે આપણે કોફતા બનાવી લઈશું. આ રીતે હાથની મદદથી ગોળ બનાવી લઈશું. આ રીતે બધા કોફતા આપણે બનાવી લઈશું. તેલ લગાવવાની જરૂર પડે તો હાથમાં તેલ પણ લગાવી લેવાનું. આ રીતે બધા કોફતા બનાવી લીધા છે. તો હવે તળી લઈશું.
કોફતા તળવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધેલું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તળી લઈશું. આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે કોફતાને તળી લેવાના છે. કોફતા તળાઈ ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો હવે કાઢી લઈશું. કોફતા તળાઈ ગયા છે આ રીતના એકદમ સરસ. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. તો તેના માટે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી આખું જીરું એડ કરીશું. 1/2 ચમચી હિંગ, 2 લીલા મરચાં ઝીણા સમારેલા, અને મેં અહીંયા 2 ડુંગળીને ઝીણી સમારીને લીધી છે આ રીતની, એ પણ એડ કરીશું. મિક્સ કરી લઈશું. ડુંગળીને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. કાંદા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે મસાલા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, અને 1/2 ચમચી ગરમ મસાલો નાખીને બધા મસાલાને મિક્સ કરી લઈશું. મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે ટમેટાની ગ્રેવી જે બનાવેલી છે એ એડ કરીશું. એને પણ મિક્સ કરી લઈશું. ગ્રેવી બરાબર પાકી ગઈ છે એટલે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે પાણી એડ કરીશું. તો હું અહીંયા 1 ગ્લાસ પાણી એડ કરું છું. કોફતા પાણી શોષી લેશે એટલા માટે થોડું પાણી વધારે એડ કર્યું છે, પણ તમારે જે પ્રમાણે પાણી એડ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો. હવે શાકને ઉકળવા દઈશું. હવે પાણી નાખ્યા પછી આપણે થોડી વાર ઉકળવા દઈશું. પાણી નાખ્યા પછી ઉકળી ગયું છે. હવે આપણે કોફતા એડ કરીશું. મિક્સ કરી લઈશું. હવે ઢાંકીને 5 મિનિટ ચડવા દઈશું. સાત 1 મિનિટ જેવું થઈ ગયું છે. કોફતા એકદમ સરસ ફૂલી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી ધાણા એડ કરીશું. તો બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી કાચા કેળાના કોફતા. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી અમારી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે.